ઉર્ફે લાલ રઈશખાન પઠાણ જેની ઉંમર વીસ વર્ષ છે અને ભેસ્તાન આવાસ ડિંડોલી ખાતે રહે છે આરોપીની પૂછપરછમાં અને એના કબજામાંથી કુલ આઠ સોનાના ચેન અને એક ચોરીમાં ગયેલ મોબાઈલ આમ મળી લગભગ અઢી લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે એ જે આરોપીએ ચેન તોડ્યા છે એ અલગ અલગ એ બાબતે આઠ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે ચેઇન સ્નેચિંગના અને એક બેગ એક સ્ત્રીના હાથમાંથી એણે સ્નેચ કરેલું હતું અને એમાં ગયેલા રોકડ રકમ અને મોબાઈલ પૈકીના એક મોબાઈલ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે આ સોયબ ઉર્ફે લાલ પઠાણ જે છે એ અગાઉ પણ ચાર જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂકેલો છે અને એ હમણાં જ લગભગ વીસેક દિવસ પહેલાં ક્રાઇમ બ્રાન્ચે એના એક સાગરિત આકીબ શેખને પકડ્યો હતો એ વખતે એની પૂછપરછમાં આખી બને હાલમાં પકડાયેલા આરોપી શોએબ ખાને મળી કુલ સત્તર ગુનાઓને અંજામ આપેલો હતો અને એ સત્તરે સત્તર ગુનાના જે હતા એ બેગ સ્નેચ કરવાના હતા અને એમાં મોટાભાગના મુદ્દામાલ પણ એ વખતે કબજે કરવામાં આવ્યો હતો આમ શોએબ ખાન છે એ સત્તર ગુનામાં વોન્ટેડ હતો એનો સાગરીત પકડાયા પછી એનું નેટવર્ક આખું ખુલી ગયેલું હતું એટલે એ પોતે પકડાઈ જાય છે એવી એને દહેશત હતી એના કારણે વકીલને પૈસા આપવા માટેથી અને જેલમાં હોય એ દરમિયાન પોતાના ઘરનું ગુજરાન ચાલે એટલા માટેથી એણે અલગ અલગ વિસ્તારમાંથી કુલ આઠ ચેઇન અલગ અલગ લોકોના ગળામાંથી ખેંચ્યા હતા અને એક જગ્યાએથી બેગ લિફ્ટ કર્યું હતું આમ કુલ નવ ગુનાઓનો અત્યારે ભેદ ભેદ ઉકેલાયો છે અને એ ઓલરેડી સત્તર ગુનામાં વોન્ટેડ હતો આ નવ ગુના પૈકીના અમે આઠ સોનાની ચેઇન અને એક મોબાઈલ કબજે કર્યો છે એ સિવાય પણ એના કબજામાંથી બીજા પાંચ મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે